પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામમાં એક જ રાતમાં પાંચ ઘરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે વડુ પોલીસ સામે તસ્કરની જાણે ચેલેન્જ હોય તેમ લાગી રહ્યું છે પાદરા જંબુસર હાઇવે પર આવેલા વડુ પોલીસની હદમાં આવેલ વિશ્રામપુરા ગામમાં એક જ રાતમાં પાંચ ઘરોમાં તસ્કરોએ તરખાટ મચાવતા ખડભડાટ મચી જવા પામ્યો છે વડુ પોલીસ સામે જાણે એક સાથે પાંચ ઘરોમાં ચોરીની ઘટના ચેલેન્જ બની હોય તેવું લાગી રહ્યું છે ચોરીની ઘટનામાં રોકડા સહિત અલગ અલગ ચીજવસ્તુઓ મળી બે લાખ પચાસ હજાર ઉપરાંતની ચોરી થયા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે ઠંડીના ચમકારામાં તસ્કરો જાણે ચોરીનો લાભ લેતા હોય તેમ પાદરાના વિશ્રામપુરા ગામમાં તસ્કરોએ તરખાટ મચાવતા ભારે ચકચાર મચી છે સમગ્ર મામલે ભોગ બનનાર તમામ પરિવાર ગામના સરપંચને સાથે રાખી પોલીસને જાણ કરતાં વડુ પોલીસે તપાસ હાથ ધરી છે અને ચોરીની ઘટનાની ફરિયાદ નોંધી છે ગામના સરપંચના જણાવ્યા અનુસાર પાંચ પરિવારોમાં સૌથી વધુ ચોરી ગામના સોલંકી ભીખાભાઈના ત્યાં થયું હોવાનું બહાર આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર એક પરિવાર જ્યાં સૂતો હતો તેના બહારના બારણા પર કમર બેલ્ટ બાંધી બાજુના ઘરમાં તસ્કરો ચોરી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે એક જ રાતમાં પાંચ ઘરોમાં તરખાટ મચાવના તસ્કરોને વડુ પોલીસ ક્યારે ઝડપી જેલને હવાલે કરશે તે વાતે ભારે જોર પકડ્યું છે સરપંચ અને અમારા ગામમાં લગભગ છ ઘરમાં ચોરી થઈ છે અને તે વધારે પૂરતી ચોરી સોલંકી ભીખાભાઈ મેલાભાઈ પછી જસુભાઈ મોહનભાઈ પછી પ્રતાપભાઈ દલપતભાઈ સોલંકી ઠાકોરભાઈ જાલમભાઈ ગણપતભાઈ નાનાભાઈ ટોટલ ચોરીનો અંદાજિત છે અઢી લાખની ઉપર અમારા ગામમાં ચોરી થઈ છે રોકડ રકમ છે લગભગ પંદર હજાર જેવી અને સોનું ને ચાદી અને એક દોતી છે ટાયર છે ગાડીનું એમ કરીને અંદાજીત અઢીથી પોણ ત્રણ લાખની ચોરી થાય છે અમે અત્યારે બધાને પોલીસ સ્ટેશને લાવ્યા છે અને પોલીસે હું એની કાર્યવાહી હાથ ધરી છે તપાસ તપાસ હું વિશ્રામપુરા ખેતરમાં તલાવની પાછળ રહું છું ત્યાં મારા મોટા પપ્પાના ઘરમાં ચોરી થઈ હતી રાતે ત્યાં મારા હું પેશાબ કરવા બહાર નીકળ્યો ત્યારે મેં દરવાજો મારો બહાર ખેંચ્યો તો મારા બહારના દરવાજામાં પટ્ટાથી લોક કરેલું હતું બેલ્ટ મતલબમાં આપણો જે કમરે પેકે છે તે મેં ચેક કર્યું તો મેં જોયું તો મારા બાજુમાં મોટા પપ્પાનું ઘરમાં તારું તોડી ખુલ્લું પડેલું હતું એટલે મેં ચેક કર્યું બાજુમાં બધે ઘેર થઈ કે કંઈ ઉઠેલા છે કોઈ એટલે મેં જોઈને જોવા માટે બહાર ગયો તો બધું એ લોકો સુતા હતા પછી મેં મારા મોટી બાને ઉઠાડ્યા અને જોયું તો કે મેં ના તારું મારે ન એ લોકો બંધ કરેલું જ હતું એ લોકો તો જોવામાં આવ્યું તો અંદર જઈને ચેક કર્યું તો બધું વેરણ ખેરણ પડેલું હતું ઘરમાં શું શું ગયું છે એમાં કઈ હજાર રૂપિયા ગાયબ છે ને ગલ્લો ગાયબ છે અંદાજે ખ્યાલ માં તો બહુ અંદાજે ખ્યાલ તો નહીં હોય એમને અને હજાર બારસો રૂપિયા તો એમ હશે ટોટલ પાંચ જગ્યાઓમાં ચોરી થઈ છે એમાં વિશ્રામપુરા ગામમાં જે શૈલેષભાઈ ના ઘરે વધારે મોટી ચોરી થઈ તો પાંચથી છ લાખ રૂપિયાની વિશ્રામપુરા ખેતરમાં છે મારી બાજુમાં ભૂપેન્દ્ર જશુભાઈ પૂનમભાઈના ત્યાં ચોરી થઈ છે ત્યાં દસ હજાર બાર હજારનો કંઈ મોબાઈલ હતો અને પંદરસો રૂપિયા છોકરાઓએ રાતે આના કિસ્સામાં મૂકેલા હતા તે લઈ ગયા છે સાઈડમાંથી અને બીજા આગળ કઈ ચાર છોકરીઓના છડા અને પંદરસો રૂપિયા ગાયબ છે સબ્સ્ક્રાઇબ કરવું ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇટમ દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું